गुड मॉर्निंग बाळ मित्रों, आपणे धोरण 7 में सामाजिक विज्ञान में पर्यावरण घटकों अने आंतर संबंधों पाठनी अंदर भाग एक में जलावरण, मृदावरण, जीवावरण विषे माहिती मेळवी हती। एम आपणे मृदावरण विषे माहिती मेळवी, जलावरण विषे माहिती मेळवी, जीवावरण विषे माहिती मेळवी। हवे आपणे जोईए जलावरण, मृदावरण ने वातावरण ना प्रदूषण विषे बात करिए कि प्रदूषण कोने कहेवाय के शुद्ध होय एनी अंदर कचरो भळवो, शुद्ध वस्तु होय एमां कचरो भळवो, जेने आपणे टूंकमां प्रदूषण कहीए छीए। के मानवीनी प्रवृत्तिओ द्वारा जळ, जमीन अने हवानी अंदर जे कचरो भळे छे तेने आपणे प्रदूषण अथवा प्रदूषकों तरीके ओळखवामां आवे छे। आपणे जोईए सौप्रथम जोईए भूमिनुं प्रदूषण। ભૂમિનું પ્રદૂષણ, ભૂમિ એટલે જમીન, જમીનનું પ્રદૂષણ માનવીની પ્રવૃત્તિઓ દ્વારા દિવસે ને દિવસે આપણી જમીન જે ફળદ્રુપ જમીન હતી એ દિવસે ને દિવસે પ્રદૂષિત થતી જાય છે। માનવી પોતાની જરૂરિયાતો સંતોષવા માટે દિવસે ને દિવસે નવા નવા સંશોધનો કરતો જાય છે, નવા નવા ઉત્ખનનો કરતો જાય છે, નવા નવા પ્રયોગો કરતો જાય છે, જેના કારણે પૃથ્વી સપાટી પર ભૂમિનું પ્રદૂષણ દિવસે ને દિવસે વધતું જાય છે। આપણે માનવી પોતાની જરૂરિયાત માટે રાસાયણિક ખાતરોનો બેફામ ઉપયોગ કરે છે, જમીનની અંદર ઊંડું ક્ષારકામ કરવું, બાંધકામો કરવા, જંતુનાશકોનો વધુ પડતો ઉપયોગ કરવો, વગેરે દ્વારા ભૂમિનું પ્રદૂષણ દિવસે ને દિવસે વધતું જાય છે। માનવી પોતે ઉપયોગ કરેલી વસ્તુઓ પૃથ્વી પર ત્યજી દે છે, જેના કારણે ભૂમિનું પ્રદૂષણ ઉદ્ભવે છે। હવે ભૂમિનું પ્રદૂષણ અટકાવવા માટેના ઉપાયો, ભૂમિનું પ્રદૂષણ અટકાવી કઈ રીતે શકાય? રાસાયણિક ખાતરોનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો, રાસાયણિક ખાતરોનો શું કરવો? વિવેકપૂર્વક કે જરૂરિયાત પૂરતો ઉપયોગ કરવો। ઊંડું સારકામ કરવા માટે આવે છે કે જે પેટ્રોલ ડીઝલ નીકાળવામાં આવે છે, જેના કારણે ભૂમિનું પ્રદૂષણ થાય છે, તો એનો પણ વિવેકપૂર્ણક ઉપયોગ કરી અને જમીન ઉપર જે કેમિકલો ઢોળાય છે એને અટકાવવા જોઈએ। જમીન પર જે બાંધકામો કરવામાં આવે છે એને જો ઊંચા ટાવરો બનાવવામાં આવે તો ખેતીલાયક જમીન બચી શકે। જે ઉદ્યોગો સ્થાપવામાં આવે છે એ ખેતીલાયક જમીનની જગ્યાએ રણ પ્રદેશો, જે જગ્યાએ પહાડ પ્રદેશો છે ખેતી થઈ શકતી નથી તેવી જગ્યાએ જો ઉદ્યોગો સ્થાપવામાં આવે તો આપણે જે ફળદ્રુપ જમીન ને ખેતીલાયક જમીન બચાવી શકાય છે। ખેડૂતો દ્વારા જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે, કહેવાય છે કે ખેડૂતો નિંદણનાશકોનો ખૂબ જ ઉપયોગ કરતા હોય છે, જેના કારણે જમીનની અંદર આલ્કલીયતા વધે છે અને જમીન કેવી બને છે? બિન ઉપજાઉ જમીન બને છે। જમીન કેવી બને છે? બિન ઉપજાઉ। આગળ જોઈએ જળ પ્રદૂષણ, આપણે આગળનું પ્રદૂષણ જોઈએ જળ પ્રદૂષણ। પૃથ્વી સપાટી પર જો મહત્વનું અંગ હોય તો જળ છે, જળ છે તો જ જીવન છે, જળ વગર જીવન શક્ય છે નહીં। માનવી પોતાની જરૂરિયાતો સંતોષવા માટે દિવસે ને દિવસે સંશોધનો કરતો રહે છે, તેમાં જળનું પણ પ્રદૂષણ દિવસે ને દિવસે ખૂબ જ કરે છે। કેમિકલ
ફેક્ટરીઓનું કેમિકલવાળું પાણી પાણીમાં છોડી દેવામાં આવે છે, જેના કારણે નદીઓ, સરોવરો, તળાવો, મહાસાગરો પ્રદૂષિત થાય છે. વાહનોમાં હેરફેર થતું ક્રૂડ ઓઇલ, જે ખનિજ તેલ હોય છે, એ સમુદ્રની અંદર માલવાહક વાહનોની અંદર હેરાફેરી કરવામાં આવે છે, જેના કારણે વાહનોમાંથી તેલનું ગાળણ થાય છે અને સમુદ્રની અંદર ખૂબ જ પ્રદૂષિત થાય છે. માનવો દ્વારા ત્યજી દીધેલ કચરો પાણીમાં ભળે છે, જેના કારણે પાણીનું પ્રદૂષણ થાય છે. ખેડૂતો દ્વારા ઉપયોગમાં લેવામાં આવેલ રાસાયણિક ખાતરો, જંતુનાશકો વરસાદના પાણી સાથે ભળે છે અને આ પાણી ઝેરી હોય છે. આ ઝેરી પાણી ક્યાં જાય છે? નદીઓ દ્વારા તળાવોમાં જાય છે, સરોવરોમાં જાય છે, સમુદ્રમાં ભળે છે, જેના કારણે પાણીનું પ્રદૂષણ ખૂબ જ મોટા પ્રમાણમાં થતું હોય છે. પાણીનું પ્રદૂષણ અટકાવવાના ઉપાયો કઈ રીતે અટકાવી શકીએ? તો કે જે આપણે બેફામ ઉપયોગ કરીએ છીએ, રાસાયણિક ખાતરો હોય, કેમિકલવાળું પાણી હોય, જે સીધું પાણી ગટરોમાં છોડી દેવામાં આવે છે, એની જગ્યાએ જે ગંદુ પાણી છે એ ફેક્ટરીઓની અંદર ફિલ્ટર કરી અને પછી નદીમાં છોડવામાં આવે તો નદીનું પાણી પ્રદૂષિત થતું અટકાવી શકાય છે. કેમિકલવાળું પાણી ફિલ્ટર કરવાથી જે પાણી ઉપયોગમાં લઈ શકાય એવું હોય, જે જગ્યાએ ઉપયોગમાં લઈ શકાય એ જગ્યાએ ઉપયોગ કરવામાં આવે તો પાણી પણ બચે અને પ્રદૂષણ પણ અટકી શકે છે. ખેતીલાયક જમીનની અંદર રાસાયણિક વાળું પાણી ઉમેરતા ભૂમિનું પ્રદૂષણ પણ થાય છે, માટે જે કેમિકલવાળું પાણી હોય એમાંથી કેમિકલો અલગ કરી અને પાણી છોડવામાં આવે તો નદી નાળા, તળાવો, સરોવરો સ્વચ્છ રહે છે. પ્લાસ્ટિકનો કચરો આપણે ગમે ત્યાં ફેંકી દેતા હોઈએ છીએ, જેના કારણે પાણીમાં ભળે છે અને પાણીનું પ્રદૂષણ થાય છે. પાણીના પ્રદૂષણ થવાના કારણે ઘણા બધા રોગો થઈ શકે છે. આપણે પંજાબની અંદર ખેડૂતો વધુ પડતા રાસાયણિક ખાતરના ઉપયોગના કારણે ભૂગર્ભ જળ છે એ ખૂબ જ પ્રદૂષિત થયું છે, જેના કારણે લોકોના કેન્સર થવું, આંતરડાના રોગો અને પેશાબના રોગો ખૂબ જ મોટી માત્રામાં થયા છે. આગળનું પ્રદૂષણ જોઈએ, હવા પ્રદૂષણ. હવાની અંદર કચરો ભળવો, હવા પ્રદૂષણ એટલે કે હવાની અંદર કચરો ભળવો. પણ કેવો કચરો? કેમિકલયુક્ત. કેમિકલયુક્ત કચરો વળે એને આપણે હવા પ્રદૂષણ તરીકે ઓળખીએ છીએ. કે આજે માનવી પોતાની જરૂરિયાતો સંતોષવા માટે મોટા મોટા ઉદ્યોગો સ્થાપવામાં આવ્યા છે અને આ ઉદ્યોગોમાંથી નીકળતા ધુમાડા, હેરફેર માટે વાહનોનો બહોળો ઉપયોગ કરે છે, તો વાહનોમાંથી નીકળતા ધુમાડા, ખેડૂતો દ્વારા ખેતરોની અંદર કચરો સળગાવવામાં આવે છે, આ કચરો સળગાવવાથી પણ પ્રદૂષણ થાય છે. કચરો સળગાવવાથી હવાનું પ્રદૂષણ થાય છે. પ્રદૂષણ અટકાવવા, હવે હવાનું પ્રદૂષણ અટકાવવા માટે જોઈએ, હવાનું પ્રદૂષણ અટકાવી કહી શકીએ કે જે ફેક્ટરીઓમાંથી નીકળતો ધુમાડો છે એને ફિલ્ટર કરીને હવામાં છોડવામાં આવે તો ઝેરી તત્વો કે ઝેરી વાયુઓ ત્યાં શોષાઈ જાય. ઝેરી વાયુઓ શું થાય? શોષાઈ જાય, જેના કારણે હવામાં ભળશે નહીં, હવા શુદ્ધ બનશે. જે આપણે પેટ્રોલ ડીઝલના વાહનોનો ઉપયોગ કરીએ છીએ તો પેટ્રોલ ડીઝલની જગ્યાએ પીએનજી, સીએનજી, પેટ્રોલ ડીઝલની જગ્યાએ શું ઉપયોગ કરી શકીએ? પીએનજી અને સીએનજીનો ઉપયોગ કરવાથી હવાનું પ્રદૂષણ અટકાવી શકાય છે. જે આપણે પેટ્રોલ ડીઝલના વાહનોનો ઉપયોગ કરીએ છીએ એની જગ્યાએ
ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ કરીએ, સાયકલનો ઉપયોગ કરીએ, તો પણ પ્રદૂષણ અટકાવી શકાય. એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે આપણે પર્સનલ વાહનોનો ઉપયોગ કરતા હોઈએ છીએ, એની જગ્યાએ સરકાર દ્વારા જે વાહન વ્યવસ્થાનો ઉપયોગ કરવામાં વાહન વ્યવસ્થા છે એનો ઉપયોગ કરવામાં આવે તો ટ્રાફિકની સમસ્યા પણ ઘટે અને પ્રદૂષણ પણ ઘટી શકે છે. હવામાં ભળતા કાર્બનના કણો છે એને અટકાવવા માટે વધુ વૃક્ષો વાવીએ તો વૃક્ષો શું કરે છે? હવાને શુદ્ધ કરવાનું કામ કરે છે. વૃક્ષો શું કરે છે? હવાને શુદ્ધ કરવાનું કામ કરે છે, જેના કારણે આપણી હવા શુદ્ધ બનશે. હવા શુદ્ધ હશે તો જ આપણું સ્વાસ્થ્ય સારું રહેશે. જોઈએ હવા પ્રદૂષણથી આપણને શું નુકસાન થાય છે. હવા પ્રદૂષણથી થતું નુકસાન, વારંવાર પ્રદૂષિત હવા શ્વાસમાં લેવાથી ફેફસાના રોગો થાય છે. પ્રદૂષિત હવા લેવાથી ફેફસાના રોગો થાય છે. ફેફસાના રોગો કયા કયા? તો દમ, ટીબી જેવા રોગો થાય છે. ફેફસાનું કેન્સર પણ થઈ શકે છે. અને શુદ્ધ ઓક્સિજન ન મળવાથી સજીવ, માનવ હોય, પ્રાણીઓ હોય, પક્ષીઓ હોય, દરેકનું મૃત્યુ થતું હોય છે. અને વધારે પડતી હવાની અંદર પ્રદૂષણ હોય તો આપણને પણ ગૂંગળામણ અનુભવાય છે. હવા પ્રદૂષણથી એસિડ વરસ્યા, ઘણીવાર વરસાદ પછી વૃક્ષોના પાન બળીને ખરી જાય છે. એના માટે મુખ્ય જવાબદાર નાઇટ્રસ ઓક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ નાઇટ્રસ ઓક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ આ બે મુખ્ય વાયુઓ જ્યારે હવામાં હોય છે અને વરસાદના પાણી સાથે વળે છે ત્યારે બંને ઓક્સાઇડ બનાવે છે. આ ઓક્સાઇડ એસિડ સ્વરૂપે વરસે છે, જેના કારણે ખેતરોનો પાક, વૃક્ષોના પાન વગેરે બળી અને ખરી જાય છે. હવા પ્રદૂષણથી ફેફસાના રોગો, દમ, ટીબી, પછી ઝેરી વરસાદ, જેના કારણે શું થાય છે? વૃક્ષોના પાન બળી જવા અને ખેતી પાકોને નુકસાન થવું. હવા પ્રદૂષણથી માનવીની અંદર ઘણી બધી બીમારીઓ ફેલાય છે, તેમજ વૃક્ષોની વિકાસ પણ અવરોધાય છે. આગળનું પ્રદૂષણ જોઈએ, ધ્વનિ પ્રદૂષણ. ચોથું પ્રદૂષણ છે ધ્વનિ એટલે અવાજ. આપણને બધાને કર્ણપ્રિય અવાજ ગમે છે, પરંતુ ઘણીવાર ખૂબ જ મોટો અવાજ કે ઘોંઘાટ ગમતો નથી. જે આપણને કાનને ન ગમે તેવો અવાજ, જેને આપણે શું કહીશું? ધ્વનિ પ્રદૂષણ અથવા નોઈસ પોલ્યુશન. નોઈસ એટલે અવાજ. વધુ પડતા વાહનો, બોમ્બ વિસ્ફોટ, લાઉડસ્પીકરો વગાડવા, ડીજે વગાડવા, તેમજ ચૂંટણીના પ્રચારમાં વપરાતા લાઉડસ્પીકરોથી ખૂબ જ મોટા પ્રમાણમાં અવાજનું પ્રદૂષણ થાય છે. ઉત્સવો ઉજવવામાં બેન્ડ વાજા, નગારા, ઢોર વગેરે વગાડવામાં આવે છે, જેના કારણે ધ્વનિનું પ્રદૂષણ થાય છે. વારંવાર ટ્રાફિક જામ થવાથી ખૂબ જ લોકો શું કરે છે? હોર્ન વગાડે છે, વારંવાર હોર્ન વગાડે છે, જેથી કરી હવાની અંદર આ ખરાબ અવાજ કે કર્કશ અવાજ વારંવાર ફેલાવાના કારણે ધ્વનિનું પ્રદૂષણ થાય છે.
ધ્વનિનું પ્રદૂષણ થવાથી માનવીનું અસ્થિર મગજ થવું, ચીડિયાપણું થવું, તેમજ પાચનતંત્રના રોગો થાય છે. અતિશય અવાજમાં રહેવાથી માણસની કામ કરવાની શક્તિ ઘટી જાય છે. અતિશય અવાજ હોય તો કોઈ પણ માણસને કામ કરવું ગમશે નહીં. આપણે બાળકો, તમે બાળકો વાંચન કરતા હો અને બહારથી અવાજ આવશે તો તમારું ધ્યાન ક્યાં જશે? અવાજ તરફ જશે. તમને વાંચવામાં સરળતા રહેશે નહીં, ધ્યાન કેન્દ્રિત થશે નહીં, જે ધ્વનિ પ્રદૂષણ ફેલાવે છે. ઘણી જગ્યાએ તમે રોડ ઉપર જોયું હશે, શાળા હોય, હોસ્પિટલ હોય, ત્યાં બોર્ડ મારેલા હોય છે, નો હોર્ન, સાયલન્સ પ્લીજ, સાયલન્સ પ્લીઝ, કે અહીંયા હોર્ન મારવો નહીં, કે શાંતિ જાળવવી. કેમ ત્યાં બોર્ડ મારવામાં આવે છે? કે બાળકોને ત્યાં પોતાનું ધ્યાન એક જગ્યાએથી બીજી જગ્યાએ કેન્દ્રિત ન થાય, તેમજ તેમનું માનસિક સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે ત્યાં અવાજ કરવો હિતાવહ નથી. તો એ ધ્વનિ પ્રદૂષણ અટકાવવા માટેના ઉપાયો કયા કયા? કે જે જગ્યાએ ખૂબ જ મોટા પ્રમાણમાં અવાજ ઉત્પન્ન થાય છે તો એવા એકમોની આજુબાજુ વૃક્ષો વાવવા જોઈએ. તો એવા એકમો કયા હોય? તો મોટા ઉદ્યોગો, ઉદ્યોગોની અંદર ઘણા યંત્રો એવા હોય છે ખૂબ જ અવાજ કરતા હોય છે, તો આવા યંત્રોની મરામત કરાવવી જોઈએ. મરામત એટલે સર્વિસ. આપણે વાહનો ચલાવીએ છીએ તો વાહનો પણ ખૂબ જ અવાજ કરતા હોય છે, તો વાહનોની સમયસર સર્વિસ કરાવવી જોઈએ. થિયેટરની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં અવાજ થતો હોય છે તો તેવી જગ્યાએ ધ્વનિ શોષક પડદા લગાવવા જોઈએ, કે ધ્વનિ શોષક યંત્રો લગાવવા જોઈએ, જેથી કરી ઘોંઘાટ થાય નહીં. રોડની બંને સાઈડ, કે જ્યાં મોટા રસ્તાઓ છે, મોટા હાઈવે છે, તો બંને સાઈડ વૃક્ષો વાવવા જોઈએ, જેથી કરી વૃક્ષો શું કરે છે? ધ્વનિ શોષક યંત્ર અથવા ધ્વનિ શોષક પડદાનું કામ કરે છે અને ઘોંઘાટને ફેલાતો અટકાવી શકાય છે. આપણે જોઈએ કે ઘરની અંદર ટીવી, રેડિયો, મોબાઈલ ફોન મોટા અવાજે વગાડતા હોઈએ છીએ, તો એનો અવાજ ધીમો રાખી અને આપણને સંભળાય, બીજાને ડિસ્ટર્બ ન થાય એ રીતનો અવાજ રાખી અને સાંભળવું જોઈએ, જેથી કરી ધ્વનિ પ્રદૂષણ થશે નહીં. વાહનો લઈને નીકળીએ તો વારંવાર હોર્ન વગાડવા જોઈએ નહીં. આપણે જોઈએ છીએ કે રોડ ઉપર બુલેટ જેવા બાઇક નીકળે છે તો એનો અવાજ દૂર દૂર સુધી જતો હોય છે અને લોકોને ધ્યાન ત્યાં કહેતો જ એ ખૂબ જ માનસિક અસર કરે છે, કે માનસિક તણાવ ઉત્પન્ન કરતો હોય છે. તો આવા વાહનોને કાયદા દ્વારા ખૂબ જ અવાજ ઓછો કરે તેવા સાયલેન્સર લગાવવા જોઈએ, જેથી કરી ધ્વનિનું પ્રદૂષણ અટકી શકે. બાળમિત્રો, આપણે ભાગ એકની અંદર જોયું હતું જલાવરણ, મૃદાવરણ, જીવાવરણ, વાતાવરણ. આપણે ભાગ બેમાં જોયું, સૌ પ્રથમ જોયું ભૂમિનું પ્રદૂષણ, એના પછી
જળ પ્રદૂષણ, હવા પ્રદૂષણ અને ધ્વનિ પ્રદૂષણ. આપણો પાઠ અહીંયા પૂરો થાય છે.